नमस्कार मित्रों, आज आपणे काव्य त्रणनो अभ्यास करीशुं। प्राचीन समय में कोई राजानी कुंवरी के उच्च घरानानी कन्या छे, ए पोताना माटे वरनी पसंदगी करी शकती। रामायण में सीतानो स्वयंवर पण जाणीतो छे, तो एमना माटे स्वयंवर एवो शब्द प्रयोग थतो। ब्रह्मांड सुंदरी जेने आजनी भाषा में मिस यूनिवर्स कहेवामां आवे छे, ए दमयंती जे रूपरूपनो अंबार, एमना पिता भीमक छे, ए एमनी पुत्री माटे स्वयंवर योजे छे अने ए स्वयंवर में भाग लेवा माटे विविध देशों माथी घणा बधा राजकुमारो आवे छे अने एमनी अनुपम सुंदरता जोई अने देवो पण दमयंती साथे परणवा माटे ललचाय छे। तो देवताओ पण तेमां भाग लेवा आवे छे अने पछी एमनी जे फजेती थाय छे एमनुं कविए खूब हास्यसभर वर्णन प्रस्तुत काव्यमां कर्युं छे। सर्जक छे प्रेमानंद, वडोदरा मूळ एमनुं वतन, तेवो માણભટ્ટ તરીકે ગુજરાતી ભાષામાં પ્રખ્યાત છે। દસે આંગળીઓમાં વેટ પહેરી અને ધાતુની માણ ઉપર તાલ આપી અને તેઓ કથા કહેતા, એમનું કથા બીજ છે એ મોટે ભાગે પ્રાચીન ગ્રંથો પર, રામાયણ મહાભારત પુરાણ ભાગવત વગેરે પર આધારિત રહેતું અને એ પોતાના કથા પ્રવાહમાં શ્રોતાઓને રસતરબોળ કરી દેતા। સાહિત્યના તમામ રસો હાસ્ય, શૃંગાર, કરુણ, રૌદ્ર, બીભત્સ આ તમામ રસોનું એ ખૂબ સારી રીતે નિરૂપણ કરતા અને એક રસમાંથી બીજા રસમાં લઈ જવાની કળામાં તેઓ ખૂબ માહિર હતા, પ્રવીણ હતા। નંદુરબાર અને સુરતમાં પણ એમણે વ્યવસાય અર્થે થોડો સમય વસવાટ કરેલો। હાલના સમયમાં ધાર્મિકલાલ પંડ્યા નામના એક વ્યક્તિએ આ પ્રેમાનંદની જે માણભટ્ટની કલા છે એમને જીવંત રાખી છે। એમણે અભિમન્યુ આખ્યાન, નળાખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે જેવા આખ્યાનો છે એ ગુજરાતી ભાષાને આપ્યા છે। તો આવો જોઈએ દમયંતી સ્વયંવર। મન ઈચ્છા નૈષત રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી, જુએ તો ઉભા છે નળપંચ, કન્યા કહે આ ખોટા પ્રપંચ। દમયંતીના મનમાં નૈષત રાય એટલે કે નૈષત દેશના રાજા નળને વરવાની ઈચ્છા છે, નળ સાથે પરણવાની એમની ઈચ્છા છે, માટે એ વરમાળ લઈને નળ રાજા તરફ જાય છે। પરંતુ દમયંતીની નજરમાં આવે છે, જુએ તો ઊભા છે નળપંચ, કન્યા કહે આ ખોટા સંચ। એમને એક સાથે પાંચ નળ દેખાય છે અને મનોમન વિચારે છે કે આ તો કોઈ પ્રપંચ છે, કોઈ છળ કપટ છે, એક નળને બદલે મને પાંચ પાંચ નળ કેમ દેખાય છે। હંસનું કહ્યું અવર્થા ગયું, નળરાયનું વરવું રહ્યું, એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા। ભૂતકાળમાં હંસે એમને એવી આગાહી કરેલી કે તારું લગ્ન છે એ નૈષત દેશના રાજા નળ સાથે થશે, પરંતુ અહીંયા તો હંસનું કહ્યું અવર્થા ગયું, એમણે મને જે વાત કરી હતી એ તો નિરર્થક ગઈ, એ તો ખોટી સાબિત થઈ, હવે નળનાથી હું વરવું રહ્યું, હવે હું નળ રાજા સાથે લગ્ન કરી શકીશ નહીં। એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા, આ ધરતી ઉપર એક નળ છે
એવું તો મેં સાંભળ્યું હતું, પરંતુ આ કપટી લોકો અહીંયા નળનું સ્વરૂપ ધારણ કરીને કોણ આવી ગયા? પાંચે નળ ચેષ્ટા કરે લાભાર કંઠ આગળ ધરે, તવ તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી. પાંચે નળ એવી ક્રિયાઓ કરી રહ્યા છે, દમયંતી જ્યારે હાર લઈને આગળ ધપે છે ત્યારે એ એમની ગરદન છે એ આગળ ઝુકાવે છે અને દમયંતી પાસેથી વરમાળા આરોપવાની પોતાની તત્પરતા બતાવે છે. ત્યારે દમયંતી થઈ ગાભરી અર્થાત દમયંતી ગભરાઈ જાય છે અને વિપરીત દેખી પાછી ફરી, વિપરીત પરિસ્થિતિ જોઈને એ વરમાળા લઈને પાછી ફરી જાય છે. આવી જહાં પિતા ભીમક અરે તાતજી જુઓ કૌતક, હું એક નળને આરોપું હાર દીઠા પંચને પડ્યો વિચાર. જ્યાં એમના પિતા ભીમક હતા એમની પાસે આવે છે અને કહે છે અરે તાતજી જુઓ કૌતક, હે પિતાશ્રી તમે આ કૌતક આ કુતૂહલ આ આશ્ચર્ય તો જુઓ, એક નળ રાજા હોય તો એને હું વરમાળા પહેરાવી દઉં, પણ આ પાંચ નળને જોઈ અને મારો વરમાળા પહેરાવવાનો વિચાર છે એ પડી ગયો છે. હા વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો અભ્યાસ કરતી વખતે, વિડીયોમાં નિહાળતી વખતે, પાઠ્યપુસ્તકમાં આ કાવ્ય છે એ તમારી નજર સમક્ષ રાખજો, કારણ કે કદાચ આમાં તમે અક્ષરને બરાબર જોઈ નહીં શકતા હોય તો પુસ્તકમાંથી સાથે સાથે જોતા જશો તો વધારે સરળતા રહેશે. આગળ વધીએ. ભીમક કહે આશ્ચર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ શકે દેવતા કા નિરાધાર થઈ આવ્યા નળને આકાર. ભીમક કહે છે હે પુત્રી એમાં આશ્ચર્ય કરવા જેવું નથી, આ પાંચે પાંચ દેવતા છે એ નળના સ્વરૂપમાં છે, પણ એ પાંચ નળને માત્ર તું એક જ જોઈ શકે છે, તારા સિવાય બીજા કોઈ વ્યક્તિને પાંચ નળ દેખાતા નથી. શકે દેવતા તા વિના ધાર થઈ આવ્યા નળને આકાર, તારી સાથે લગ્ન કરવા માટે તત્પર એવા દેવતાઓ છે એ નળનું સ્વરૂપ ધારણ કરીને નિરાધાર અર્થાત વિવશ થઈને આવ્યા છે. હવે એ દેવતાઓને ઓળખવા કઈ રીતે? એની ઓળખ પિતા ભીમક છે એ દમયંતીને આપે છે કે દેવતાઓને કઈ રીતે ઓળખી શકાય, તો એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ. વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચ નળ ભણી. હે પુત્રી દેવતાઓને ઓળખવા માટેની એ પરીક્ષા છે કે નિમિષ નહીં ચક્ષ, નિમિષ અર્થાત આંખનો પલકા. દેવતાઓ છે એમની આંખ છે એ ઝપકતી નથી, એ પલકારો મારતી નથી. વિરજ વસ્ત્ર એમના જે વસ્ત્ર છે એ વિરજ એટલે કે રજ વગરના એકદમ ચોખ્ખા હશે. અને વળી ઉભા અંતરિક્ષ તેઓ અંતરિક્ષમાં અર્થાત અવકાશમાં ઉભા હશે, એમના પગ છે એ જમીન પર હોવાને બદલે અવકાશમાં હશે. એમની આંખો પલકારો નહીં મારતી હોય, એમના વસ્ત્રો ચોખ્ખા હશે અને દેવતાઓ છે એ અંતરિક્ષમાં ઉભા હશે. આ દેવતાઓને ઓળખવા માટેની નિશાનીઓ છે જે પિતા ભીમક પુત્રી દમયંતીને આપે છે. વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચ નળ ભણી. ભીમક રાજાની આ વાત સાંભળી અને પુત્રી દમયંતી છે એ આ પાંચે પાંચ નળ ભણી એટલે કે તરફ આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો નારીએ નળ શોધી કાઢ્યો, દમયંતી જેમ વરવા જાય તસી ઇન્દ્ર નળ આગળ થાય. પિતાએ દેવતાને ઓળખવાનો માર્ગ શોધી આવ્યો એટલે નળને શોધી અને દમયંતી જેવી નળરાજાના કંઠમાં
वरमाला आरोपवा माटे जाय छे त्यारे इंद्र जे नळना स्वरूपमां रहेला छे એ નળને ધક્કો મારીને એનાથી આગળ થાય છે। હવે બીજા અન્ય દેવતાઓ પણ છે તો ત્યાં શું થાય છે જો એકમેકને આગળ કરે લેવા માલકંઠ આગળ ધરે સંચન આવે રે ફરી તવ દમયંતી થઈ ધારે એકમેકને આગળ કરે વરમાળા પહેરવા માટે થઈ અને એકમેક થી એકબીજા આગળ થઈ જાય છે એમનો કંઠ છે એ આગળ ધરે છે ત્યારે દમયંતીને કોઈ ઉપાય સૂઝતો નથી અને ફરીવાર દમયંતી છે ગાભરી થાય અર્થાત એ ગભરાવા લાગે છે। ઇન્દ્રે મનમાં શાપ્યો હુતાશન વાંદરાના જેવું કીધું વદન અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ હરીચ મુખો થજો મહારાજ। ઇન્દ્ર છે એ દમયંતી પાસેથી વરમાળા પ્રાપ્ત કરવામાં સફળ થતા નથી એટલે એના મનમાં હુતાશન હુતાશન શબ્દ છે એ અગ્નિ માટે પ્રયોજાયેલો છે। આપણે ત્યાં જે ઉતાશન શબ્દ છે એ હુતાશન પરથી ઉતાશન ઉતાશન પરથી હુતાશણી જે હોળી માટે શબ્દ પ્રયોજાય છે એ અગ્નિનું દ્યોતક છે। તો ઇન્દ્રના મનમાં ક્રોધાગ્નિ ભડકી ઉઠે છે અને એ અગ્નિને શ્રાપ આપી અને અગ્નિનું મુખ વાંદરાના જેવું બનાવી દે છે કદરૂપું બનાવી દે છે જેથી દમયંતી એને પસંદ ન કરે। વળી અગ્નિ શું કરે છે તો કે અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ અગ્નિને ખબર પડી ગઈ કે મારું મુખ વાનર જેવું ઇન્દ્રએ બનાવ્યું છે તો એ ઇન્દ્રને શ્રાપ આપે છે અને અગ્નિ છે એ ઇન્દ્રનું મુખ રીછના જેવું બનાવી દે છે। તો અન્ય દેવતાઓ શું કરે છે વરુણે શાપ મનમાં દીધો જમને માંજર મૂકો કીધો ધર્મ અંતર ઈચ્છું એવું વરુણનું મુખ થયું સ્વાનના જેવું। વરુણ અર્થાત વરસાદના દેવતા એ મનમાં શ્રાપ આપે છે જમને અને જમરાજાનું મુખ છે એ માંજર અર્થાત બિલાડાનું બનાવી દે છે અને વળી ધર્મ એટલે યમરાજા છે એ વરુણનું મુખ શ્રાપ આપી અને સ્વાન એટલે કે કૂતરા જેવું બનાવી દે છે। આ ચારે ચાર દેવતાઓ એકબીજાને શ્રાપ આપે છે અને દમયંતીને કોઈ પ્રાપ્ત ન કરી જાય એવા ઈર્ષા ભાવથી બળી રહ્યા છે। ચારે ચાર દેવતાના મુખ કેવા છે તો કે રીંછ વાનર સ્વાન માંજર કન્યા કહે વર રૂડાચાર ઇન્દ્રરાય વાણી એમ ભણે આધા વેશ માંડ્યા આપણે એકનું મુખ રીંછ જેવું એકનું વાનર જેવું એકનું સ્વાન એટલે કે કૂતરા જેવું એકનું માંજર એટલે કે બિલાડ તો કન્યા કહે વર રૂડાચાર અહીંયા રૂડા વરચાર એ વ્યાસસ્તુતિમાં દમયંતી કહે છે પ્રશંસા દ્વારા આ ચારે ચાર દેવતાઓની નિંદા કરે છે। દમયંતી વિચરે ઇન્દ્રરાય વામી એમ ભણે ઇન્દ્રરાય આ ચારે ચાર દેવતાઓને વામી એટલે કે નમીને એમ કહે છે આધા વેશ માંડ્યા આપણે આ શું આપણે ભવાઈ ભેડા આદરા છે આ શું ખેલ માંડ્યા છે આપ લોકો આપણને જોઈને હસે છે। જમ કહે કા હસાવો લોક શાપ કીધા માહ માહે માહે ઠોક દમયંતી વિચરે વળી સમાન શોધે પંચ નળે। યમરાજા કહે છે કે તમે લોકો હસે એવું કામ શું કામ કરો છો માટે અંદરો અંદર એકબીજાને જે શાપ આપ્યા છે એ શાપને ફોક કરો અને દમયંતી વળી ત્યાં વિહાર કરવા લાગે છે। સમાન શોભે પંચ નળી પંચ નળી શબ્દ સમૂહ માટે એક શબ્દ પાંચ નળ જેને વરવા માટે તત્પર છે એવી કન્યા એટલે પ્રેમાનંદે એમના માટે પંચ નળી શબ્દ પ્રયોજ્યો છે। કોહને વરીએ કોહને ઉળેખીએ વરમાળ કોહને આરોપીએ જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખી નિર્ધાર
ઓને વરિયે મનમાં મીઠી મૂંઝવણ છે કે મારી સામે આ પાંચ પાંચ નળ છે તો એમાંથી કોની સાથે લગ્ન કરું, કોને ઉવેખી, કોને જતો કરવો, કોની ઉપેક્ષા કરવી, વરમાળા કોને પહેરાવી. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર. ત્યાં બીજા પણ ઘણા બધા રાજકુમારો છે, પરંતુ દમયંતી તો મનોમન નળ રાજાને પોતાનું હૃદય છે એ સમર્પિત કરી ચૂકી છે, એટલે એને માત્ર ને માત્ર નળ જ દેખાય છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું. ચારેને પૂછે કરી પ્રણામ તમારા તાતના શાસાના. બુદ્ધિવાન નારી છે ઘણું. દમયંતીની અંદર બ્યુટી અને બ્રેન બંનેનો સમન્વય છે. સુંદર હોવાની સાથે સાથે દમયંતી બુદ્ધિશાળી પણ છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણ. દેવતાઓનું માન પણ મુકાવી દે એટલું સામર્થ્યવાન સૌંદર્ય એમની પાસે છે. ચારે દેવતાઓને એ પ્રણામ કરે છે અને પૂછે છે કે તમારા પિતાના નામ શું છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના પિતાનું પણ ખોટું નામ આપે એ હદ સુધી તો કોઈ પણ લાભ પ્રાપ્ત કરવા માટે ન જાય, પણ અહીંયા દેવતાને જ્યારે પોતાના પિતાના નામ પૂછવામાં આવે છે, ખાસ કરીને નળના સ્વરૂપમાં રહેલા દેવતાને એમના પિતાના નામ પૂછવામાં આવે છે ત્યારે શું કહે છે જોઈએ. લોભ વિશે ગમ્યો નવ પાપ, વીરસેન પાંચનો બાપ. કન્યા વળતી કરને ઘસે, સખી સામો જોઈ જોઈ હશે. લોભ વિશે ગમ્યો નવ પાપ, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે લોભ એ પાપનું મૂળ છે. દમયંતીને પ્રાપ્ત કરવાના લોભથી લલચાઈને પાંચે પાંચ નળ, જે વીરસેન પોતાનો પિતા છે એવું કહે છે. ખરેખર વીરસેન નળ રાજાનો એકનો જ પિતા છે, પરંતુ અહીંયા અગ્નિ, ઇન્દ્ર, વરુણ અને ધર્મરાજ આ ચારે ચાર દેવતાઓ પણ વીરસેન એમનો બાપ છે એવું કહે છે. તો દમયંતીને મનમાં હસવું આવે છે કે વીરસેનને તો નળ નામનો એક જ પુત્ર હતો, આ પાંચ પુત્ર એના ક્યાંથી પ્રગટ થયા. કન્યા વળતી કરને ઘસે, પોતાના હાથને ઘસે છે, એટલે કે એ થોડી મૂંઝવણમાં છે. અને વળી આ ઘટનાથી દમયંતીની સખીઓ છે એ એમની સામે જોઈને હસે છે. સખી કહે શું ભેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા. બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો બહુ દેશ દેશના. એમની સખી કહે છે કે આ દેવતાઓ છે એ દમયંતીને પ્રાપ્ત કરવા માટે કેવા ઢીલા થયા છે, કેવા ગાંડા થયા છે, કેટલી હદ સુધી જવા માટે તૈયાર થયા છે. અને એમનું જે કપટી સ્વરૂપ છે, એમનું જે નકલી સ્વરૂપ છે, એમનું જે ખોટું સ્વરૂપ છે એને વળગી રહે છે, એ સ્વરૂપને છોડી અને એમના સાચા સ્વરૂપમાં આવતા નથી. અન્ય પુરુષો પણ ત્યાં છે જે ખૂબ જ સુંદર છે, રૂપના ધામ છે. દેશ વિદેશમાંથી ઘણા બધા, આજની ભાષામાં કહું તો હેન્ડસમ પુરુષો છે, એ દમયંતીને પરણવા માટે આવ્યા છે. અને જુદા જુદા દેશમાંથી આવેલા એ રાજકુમારો છે એમના નામ એમની સખીઓ દમયંતી આગળ પ્રગટ કરે છે. દેશ સફળ નરેશના નામ, દાસી કહી વર્ણવે કુળ ગ્રામ. તોય કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોયું. દેશ સફળ નરેશના નામ, તમામ દેશના રાજાઓના નામ દાસી છે એ દમયંતી આગળ એમના ગુણ અને એમનું ગામ, એમના સદગુણો અને એમનો પ્રદેશ એમને એમને દમયંતી સામે વર્ણવીને પ્રગટ કરે છે. છતાં પણ દમયંતીને એમાંથી કોઈ ગમતું નથી. એમની નજર તો માત્ર ને માત્ર આ પાંચ નળ તરફ જ છે. મિત્રો, આ કાવ્યનો
બીજો ભાગ છે એ આના પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે નિહાળીશું.